હેલો ફ્રેન્ડ્સ વેરી વોમ વેલ્કમ ટુ હેલ્કી એકેડમી આઈ હોપ એવરી વન ઓફ યુ ઇઝ સેફ એન્ડ ડુઈંગ વેલેટ યુર હોમ તો વેલકમ ટુ કરંટ અફેર્સ લેક્ચર્સ એન્ડ આઈ હોપ કે તમે આગળના જેટલા પણ કરંટ અફેર્સના લેક્ચર છે તે બધા જોયા છે તો આજે આપણે સ્ટાર્ટ કરીશું બીજા કરંટ અફેર્સના ટોપિક સાથે જે ઇકોનોમીને રિલેટેડ છે જે પર્યાવરણને રિલેટેડ છે એવા આપણા અગત્યના ટોપિક્સ આ લેક્ચરમાં જોવાના છે પહેલો જે આપણો ટોપિક છે તે ઇકોનોમીને રિલેટેડ છે અને એ છે મોનિટરી પોલિસી રિપોર્ટ જે આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તો જુઓ બેસિકલી મોનિટરી પોલિસી રિપોર્ટ એ તમારા દેશની ઇકોનોમીને તમારે આવનારા મહિનાઓમાં કઈ રીતે ચલાવવી છે તેનો એક તમને ખ્યાલ આપે છે અને એને આધારે આરબીઆઈ અને સરકાર સાથે મળીને આ વસ્તુ નક્કી કરે છે તો જે કમિટી દ્વારા આ રિપોર્ટ બનાવવામાં આવે છે એ કમિટીનું નામ છે મોનિટરી પોલિસી કમિટી એમાં ટોટલ છ સભ્યો હશે જેમાંથી ત્રણ રિઝર્વ બેંકના અધિકારીઓ હશે અને ત્રણ સરકાર તરફથી ચયનિત અધિકારીઓ હશે સરકારનો જે આઈડિયા છે ઇકોનોમી માટે અથવા તો જે એમ્બિશન છે તે આરબીઆઈને કન્વે કરીને એવી પોલિસી બનાવવામાં આવશે કે જે એ વસ્તુને અચીવ કરી શકે અને આ કમિટીનું મુખ્ય ધ્યેય એ છે કે ઇન્ફ્લેશન એટલે કે ફુગાવાનો જે દર છે એને ચાર ટકા રાખવાનો તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ડિસેમ્બર બે હજાર એકવીસના મહિના માટે મોનિટરી પોલિસી રિપોર્ટ બહાર પાડ્યો છે તેણે અનુકૂળ વલણ જાળવી રાખીને સતત નવમી વખત પોલિસી રેટને યથાવત રાખ્યા છે બરાબર પહેલી વાર એવું થયું છે કે જ્યારે કન્ઝિક્યુટિવલી બરાબર સતત નવમી વખત રિવર્સ રેપો રેટ રેપો રેટના જે ચેન્જીસ છે તે કરવામાં આવ્યા નથી અને એને સેમ રાખવામાં આવ્યા છે અપરિવર્તિત પોલિસી દારો કયા કયા છે તો પહેલું તો છે રેપો રેટ જેને ચાર ટકાએ રાખવામાં આવ્યો છે બીજું છે રિવર્સ રેપો રેટ જેને ત્રણ પોઈન્ટ પાંત્રીસ ટકા રાખવામાં આવ્યો છે ત્યારબાદ છે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી જેને ચાર પોઈન્ટ પચીસ ટકા રાખવામાં આવ્યો છે અને ત્યારબાદ છે બેંક રેટ એને પણ ચાર પોઈન્ટ પચીસ ટકા રાખવામાં આવ્યો છે જીડીપી પ્રોજેક્શન બે હજાર એકવીસ બે હજાર બાવીસના વિત્તીય વર્ષ માટે ફિનાન્શિયલ વર્ષ માટે જીડીપીનું જે અનુમાન છે તે નવ પોઈન્ટ પાંચ ટકા જેટલું અનુમાનિત કરવામાં આવ્યું છે અને હાલમાં જ વર્લ્ડ બેન્કના રિપોર્ટ અનુસાર આ વર્ષે ભારત ચીન કરતાં પણ વધુ ઝડપથી વધુ ઝડપના દરથી વૃદ્ધિ કરવાનું અનુમાન છે ફુગાવો એટલે શું તો ફુગાવાનું જે આરબીઆઈએ જે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફુગાવાના અંદાજને પાંચ પોઈન્ટ ત્રણ ટકા પર જાળવી રાખવાનું અનુમાન કર્યું છે વેરિયેબલ રિવર્સ રેપો રેટ માટે શું આરબીઆઈનું સ્ટેન્ડ છે તો આરબીઆઈ દ્વારા ડિસેમ્બર બે હજાર એકવીસના અંત સુધીમાં વેરિયેબલ રિવર્સ રેપો રેટને શોષી લેવાના નાણાંની રકમને વધારીને સાત પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયા કરવામાં આવી છે સિસ્ટમમાં વધારાની જે લિક્વિટી છે તેને શોષી લેવા માટે આરબીઆઈએ ઓગસ્ટ બે હજાર એકવીસમાં વીઆરઆરઆર કાર્યક્રમ યોજવાની જાહેરાત કરી હતી કારણ કે તે રાતોરાત રિવર્સ રેપો રેટના ફિક્સ રેટની તુલનામાં વધુ ઉપજની સંભાવના દર્શાવે છે બરાબર તો વેરિયેબલ રિવર્સ રેપો રેટ બહુ નવો કોન્સેપ્ટ છે અને આરબીઆઈ દ્વારા ઓગસ્ટ બે હજાર એકવીસમાં એને સ્ટાર્ટ કરવામાં આવ્યો છે અનુકૂળ વલણ એટલે જે અકોમોડેટિવ સ્ટેન્ડ છે આઈબીઆઈનું તે કેમ છે તો જ્યાં સુધી અર્થવ્યવસ્થાની ટકાઉ પુનઃપ્રાપ્તિ ન થાય કોવિડ છે ડિમોનેટાઇઝેશન છે બ્લેક મની છે આ બધાને કારણે જીએસટી છે એને લીધે જે ઇકોનોમીને જે સડનલી બેક ટુ બેક જે ધક્કા મળેલા છે એનાથી ઇકોનોમીને સ્ટેબલ બનાવવા માટે આરબીઆઈ એવું ઈચ્છે છે કે માર્કેટમાં લોકો વધુને વધુ ખરીદી કરે અને એટલા માટે જે લોનના જે દરો છે તેને સસ્તા બનાવવામાં આવ્યા છે તો જ્યાં સુધી અર્થવ્યવસ્થામાં ટકાઉ પુનઃપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આરબીઆઈએ અનુકૂળ વલણ ચાલુ ચાલુ રાખવાનું નક્કી કર્યું છે અનુકૂળ વલણનો અર્થ એ છે કે મોનિટરી પોલિસી કમિટી દરો ઘટાડવા અથવા તો તેને યથાવત રાખવા માટે તૈયાર છે એટલે જે ખરીદશક્તિ આરબીઆઈ લોકોની વધારવા માંગે છે કે તમે જેટલી વધુમાં વધુ થઈ શકે તેટલી લોન લો ટુ વ્હીલર માટે ફોર વ્હીલર માટે ઘર માટે બિઝનેસ માટે જ્યારે લોકો લોન લેશે ત્યારે બેકગ્રાઉન્ડમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને એની સાથે જોડાયેલી જેટલી પણ ઇકોનોમી છે અને જેટલી પણ અર્થવ્યવસ્થા છે જેટલી પણ જોબ્સ છે રોજગારી છે તે બધું જળવાઈ રહેશે મહત્વ શું છે તો તે ટૂંકા ગાળાના વ્યાજ દરોમાં ઘટાડો કરીને ઉધાર લેવા માટે લોનને ઓછી ખર્ચાળ બનાવીને ગ્રાહકો અને વ્યવસાયો પાસેથી વધુ ખર્ચ કરવા પ્રોત્સાહિત કરે છે પહેલાં જે લોન હતી બે વર્ષ પહેલાં તમને નવ ટકા પર મળતી હતી અથવા તો સાત ટકા પર મળતી હતી એ લોન જો આજે ચાર ટકા પર મળતી હોય તો તમારા માટે કોઈ વસ્તુની ખરીદી કરવી કેવું બની ગયું છે સસ્તું બની ગયું છે જ્યારે બેન્કો દ્વારા નાણાં સરળતાથી સુલભ થાય છે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે તો બેન્કો જ્યારે લોનને સસ્તી બનાવે છે ત્યારે ઓટોમેટિકલી લોકો વધુ લોન લેશે જેટલું વધુ લોન લેશે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે આનાથી ખર્ચમાં વધારો કરવાની લોકોની શક્તિમાં વધારો થાય છે તે રાષ્ટ્રીય આવક એટલે નેશનલ ઇન્કમ અને નાણાંની માંગના હકારાત્મક કાર્યના સંબંધમાં નાણાકીય અનામતને વધારવાની મંજૂરી આપે છે તે રાષ્ટ્રીય મની સ્ટોકને ઉર્જાવાન બનાવવામાં અને આર્થિક મંદીને દૂર કરતી નબળી એકંદર માંગને રોકવામાં મદદ કરે છે તેથી એવું કહી શકાય કે અનુકૂળ વલણ એ ભારતના વિકાસને સુધારવામાં મદદ કરશે બરાબર તો જે અકોમોડેટિવ સ્ટાન્સ છે તે ભારતના જે ઇકોનોમી છે તેને સ્ટેબિલાઇઝ કરવામાં અને સાથે સાથે એને વધારવામાં પણ મદદ કરશે મોનિટરી પોલિસી રિપોર્ટ શું છે તો તે આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટી દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે તે આરબીઆઈ એક્ટ નાઇન્ટીન થર્ટી ફોર હેઠળ એક વૈધાનિક અને સંસ્થાકીય માળખું છે જે વૃદ્ધિના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને ભાવની સ્થિરતા જાળવવા માટે છે તે બંને બાજુ બે પ્રતિશત પોઈન્ટની છૂટ સાથે ચાર પર્સેન્ટ ફુગાવાના લક્ષ્યને હાંસલ કરવા માટે જરૂરી નીતિગત વ્યાજદર નક્કી કરે છે બરાબર એટલે દેશમાં એટ એની ગીવન પોઈન્ટ ઓફ ટાઈમ જે ફુગાવાનો દર છે તે પ્લસ ઓર માઇનસ ટુ પર્સન્ટના વિન્ડો સાથે ફોર પર્સન્ટેજ જેટલો રહેવો જોઈએ એટલે બે ટકાથી છ ટકાની વચ્ચે તમારો ફુગાવાનો દર રહેવો જોઈએ તો તે બંને બાજુ ટુ પર્સન્ટ પોઈન્ટની છૂટ સાથે ચાર પ્રતિશતના ફુગાવાના લક્ષ્યને હાંસલ કરવા માટે જરૂરી નીતિગત વ્યાજદર નક્કી કરે છે આરબીઆઈના ગવર્નર એ એમપીસીના હોદ્દાની રૂએ અધ્યક્ષ છે બરાબર તો એમપીસીના ચેરમેન તરીકે આરબીઆઈના ગવર્નર કામ કરશે એટલે જ્યારે પણ છ સભ્યો વચ્ચે ટાઈ જેવી પરિસ્થિતિ થાય કોઈ નીતિને લઈને ત્યારે આરબીઆઈના ગવર્નરનો જે વોટ છે તે અંતિમ ગણાશે નિર્ણાયક ગણાશે જે મુખ્ય રેટ્સ છે તેનો મતલબ શું છે તો રેપો રેટ અને રિવર્સ રેપો રેટ તો રેપો રેટ એ દર છે કે જેના પર કોઈ દેશની કેન્દ્રીય બેંક જે આપણા કિસ્સામાં કોણ છે આરબીઆઈ તો જ્યારે કેન્દ્રીય બેંક ભંડોળની કોઈપણ અછતની સ્થિતિમાં વ્યાપારી બેન્કોને નાણાં ધિરાણ આપે છે ત્યારે તેને શું કહેવાય છે રેપો રેટ કહેવાય છે એટલે જ્યારે કોઈ કમર્શિયલ બેન્કને પૈસાની જરૂર પડે થોડા સમય માટે ત્યારે આરબીઆઈ પાસેથી જે દરે પૈસા ઉધાર લેશે તેને તમે કહેશો રેપો રેટ રિવર્સ રેપો રેટ એ દરો છે કે જ્યારે આરબીઆઈ લિક્વિડિટીને બધું જાળવવા માટે દેશની એકંદ કમર્શિયલ બેન્કો પાસેથી નાણાં ઉછીના લે છે એટલે જ્યારે બેન્ક્સ પાસે પાર્કિંગ ફેસિલિટી નથી ત્યારે પાર્કિંગ ફેસિલિટી તરીકે એ પૈસા કોને આપી દેવામાં આવે છે આરબીઆઈને આપી દેવામાં આવે છે બેન્ક દર તો તે વ્યાપારી બેન્કોને ભંડોળ ધિરાણ કરવા માટે આરબીઆઈ દ્વારા વસૂલવામાં આવતો દર છે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી તો એમએસએફ એ સુનિશ્ચિત બેન્કો માટે કટોકટીની પરિસ્થિતિમાં આરબીઆઈ પાસેથી રાતોરાત ઉધાર લેવાની વિન્ડો છે જ્યારે બેંક પ્રવાહિતા સંપૂર્ણપણે સુખાઈ જાય છે એટલે માની લો કે કોઈ એક બેંક પાસે બિલકુલ પણ પૈસા નથી એ સંજોગોમાં જો ત્યારે કટોકટીની પરિસ્થિતિમાં તમારે ઇમિડિયેટલી જો પૈસા જોઈતા હોય તો આરબીઆઈ તમને એ ફેસિલિટી પણ આપે છે દેટ ઇઝ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી ઓપન માર્કેટ કામગીરી તો બજારમાં રૂપિયાની તરલતાની સ્થિતિને ટકાઉ ધોરણે સમાયોજિત કરવાના ઉદ્દેશ્ય સાથે બજારમાંથી સરકારી સિક્યોરિટીઝના વેચાણ અને ખરીદ દ્વારા આરબીઆઈ દ્વારા હાથ ધરવામાં આવતી આ બજાર કામગીરી છે એટલે જ્યારે આરબીઆઈ પોતે ગવર્મેન્ટની સ્કીમ્સમાં પૈસા રોકે બોન્ડ્સનું ખરીદ વેચાણ કરે ત્યારે તેને ઓપન માર્કેટ કામગીરી કહેવાય ત્યારબાદ છે ગવર્મેન્ટ બોન્ડ્સ એટલે કે સરકારી સુરક્ષા તો જી છે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારો દ્વારા જારી કરવામાં આવતું વેપારી સાધન છે તે સરકારની દેવાની જવાબદારી સ્વીકારે છે એટલે જે ડેટ છે ગવર્મેન્ટનું તેની જવાબદારી સ્વીકારે છે ત્યારબાદ છે ગ્રાહક ભાવ સૂચકાંક તો તે છૂટક ખરીદનારના પરિક્ષેપ્યમાં કિંમતમાં ફેરફારને માપે છે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવે છે સીપીઆઈ ચીજવસ્તુઓ અને સેવાઓ જેમ કે ખોરાક તબીબી સંભાળ શિક્ષણ ઇલેક્ટ્રોનિક્સ વગેરેની કિંમતમાં તફાવતની ગણતરી કરે છે જે ભારતીય ગ્રાહકો માટે ખરીદવામાં આવે છે બરાબર તો આ થઈ થયું તમારો ગ્રાહક ભાવ શું તો આ એક ઇમ્પોર્ટન્ટ ટૉપિક હતો અને યુઝઅલી દર ત્રણ વર્ષે આ પ્રકારનો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે કેમ કારણ કે દર ક્વાર્ટરમાં એકવાર મોનિટરી પોલિસી કમિટી મળતી હોય છે બરાબર ચાલો નેક્સ્ટ જે આપણું ટૉપિક છે તે છે કેન બેતવા ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ ચાલો તો શું છે તો નામ પરથી જ ખબર પડે છે કે ભાઈ બે નદીઓને કેન અને બેતવા નામની જે બે નદીઓ છે તેને જોડવાની વાત ચાલે છે હવે આ જોડવાની વાત ચાલે છે તો કેટલો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે કેમ આ પ્રોજેક્ટ બહુ અઘરો છે અને આ પ્રોજેક્ટના રિઝલ્ટ પર આવનારા જે ઇન્ટરલિંકિંગના પ્રોજેક્ટ છે તેનું ભવિષ્ય કઈ રીતે નિર્ભર છે તે આપણે આ ટોપિકમાં જોવાનું છે તો તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા કેન અને બેતવા ઇન્ટરલિંકિંગ ઓફ રિઝર્વ પ્રોજેક્ટ ભંડોળ અને અમલીકરણને મંજૂરી આપવામાં આવી છે બરાબર એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટના કેબિનેટ દ્વારા આના માટે ઇમ્પ્લિમેન્ટેશનને મંજૂરી આપવા આવી દેવામાં આવી છે અને એના માટેનું જે ફંડિંગ છે તેને પણ અપ્રુવલ મળી ગયું છે આ પ્રોજેક્ટ અંતર્ગત કેન નદીમાંથી બેતવા નદીમાં પાણીને લઈ જવાનો પ્લાન છે હવે જો એક નદીમાંથી બીજી નહીં બીજી નદીમાં પાણીને લઈ જવાનો મુખ્ય પર્પઝ શું છે હેતુ શું છે તો ભારત એ વરસાદ પ્રધાન દેશ છે બરાબર ને હવે જ્યારે વરસાદ પ્રધાન દેશ છે આપણે વર્ષાઋતુનો દેશ છે ભારતના દરેક હિસ્સામાં એક જેવો જ વરસાદ થાય એવું જરૂરી નથી આને લઈને શું ઇશ્યુ છે કે અમુક વિસ્તારોમાં એક્સેસિવ વરસાદ પડે છે જ્યારે અમુક વિસ્તારોમાં જરૂર પૂરતો પણ વરસાદ પડતો નથી તમે જ્યારે નદીનું ઇન્ટરલિંકિંગ કરો છો એક નદીને વધારે બીજી નદી સાથે જોડો છો ત્યારે જે નદીમાં વધારે જરૂરિયાત કરતાં વધારે પાણી છે તે નદીમાંથી વધારાનું પાણી તમે ઓછી પાણીવાળા નદીમાં સ્થાનાંતરિત કરો છો અને એ પ્રોજેક્ટને ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ કહેવામાં આવે છે તો આ પ્રોજેક્ટ કેન નદીમાંથી પાણીને બેતવા નદીમાં સ્થાનાંતરિત કરવાની પરિકલ્પના કરે છે અને ગવર્મેન્ટના આંકડા અનુસાર આ પ્રોજેક્ટ આવનારા આઠ વર્ષોમાં પૂરો થશે એટલે તમે વિચારી શકો છો કે કેટલા મોટા સ્કેલનો આ પ્રોજેક્ટ થશે કેન અને બેતવા જે બંને નદીઓ છે તે યમુના નદીની ઉપનદીઓ છે બરાબર શું છે આ પ્રોજેક્ટ અને કેવી રીતનાનો આઈડિયા આવ્યો આપણને તો નદીઓને એકબીજા સાથે જોડવાનો જે નેશનલ પરસ્પેક્ટિવ પ્લાન છે એનપીપી રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના હેઠળ તે પ્રથમ પ્રોજેક્ટ છે કેન બેતવા લિંક કેનાલ બસો એકવીસ કિલોમીટર લાંબી હશે બરાબર તો આ બે નદીઓ વચ્ચેનું જે અંતર છે તેને બસો એકવીસ કિલોમીટરની કેનાલ દ્વારા જોડવામાં આવશે અને એની અંતર્ગત બે કિલોમીટર લાંબી ટનલનો પણ સમાવેશ થાય છે બરાબર એટલે બહુ યુનિક પ્રોજેક્ટ હશે કેવી અસરો હશે એની તો જુઓ તમને આ દેખાય છે કે આ જે નદી છે તે બેતવા નદી છે અને આ જે નદી છે તે કેન નદી છે જે પન્ના ટાઈગર રિઝર્વ આ જે ગ્રીન એરિયા દેખાય છે તેમાંથી પસાર થાય છે બંને જ મધ્યપ્રદેશની નદીઓ છે અને ઉત્તર પ્રદેશમાંથી પણ એ થોડો ઘણો હિસ્સો એનો પસાર થાય છે હવે બેસિકલી આ જે તમને રેડ લાઇન દેખાય છે ધેટ ઇઝ ધ લિંક કેનાલ એટલે આ રસ્તે બંને નદીઓને જોડવામાં આવશે હવે આ જે વિસ્તાર છે બરાબર તો આ વિસ્તાર જે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશનો બુંદેલ ખંડ નામનો વિસ્તાર છે તો બુંદેલખંડમાં ઓલરેડી વરસાદ ઓછો પડવાને કારણે ઘણા વર્ષોથી દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું આપણને જોવા મળે છે તો જ્યારે કેન નદીનું પાણી બેતવા નદીમાં જશે ત્યારે જે બુંદેલખંડનો જે વિસ્તાર છે તેની જે પાણીની જરૂરિયાતો છે તેને સરળતાથી પૂરી કરી શકાશે તો કેન અને બેતવા બંને નદીઓ મધ્યપ્રદેશમાં ઉદભવે છે અને તે યમુનાની ઉપનદીઓ છે કેન યુપીના બાંદા જિલ્લામાંથી યમુનાને મળે છે અને યુપીના હમીરપુર જિલ્લામાં તે બેતવા સાથે મળે છે રાજઘાટ પરિયા અને મતાટીલા નામના બંધ બેતવા નદી પર આવેલા છે કેન નદી પન્ના ટાઈગર રિઝર્વમાંથી પસાર થાય છે હવે જો જ્યારે પણ ટાઈગર રિઝર્વ કે અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાનોમાં કન્સ્ટ્રક્શનની વાત આવે ત્યારે એક મોટો ઇશ્યુ પર્યાવરણ સંબંધિત અપ્રુવલ્સનો આવે કે ભાઈ આનાથી પર્યાવરણને કેટલું નુકસાન થશે બરાબર તો એના માટે ઓલરેડી વિરોધ ચાલુ થઈ ગયો છે પૃષ્ઠભૂમિ શું છે આનું શું છે તો કેનને બેતવા નદી સાથે જોડવાના વિચારને સૌ પ્રથમવાર બે હજાર પાંચમાં મોટો જમ્પ મળ્યો જ્યારે કેન્દ્ર સરકાર તથા મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની સરકારો વચ્ચે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ એટલે કે ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા માટેનો ત્રિપક્ષીય મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા બે હજાર આઠમાં કેન્દ્ર સરકારે કેન બેતવા લિંકિંગ પ્રોજેક્ટને નેશનલ પ્રોજેક્ટ જાહેર કરી દીધો રાષ્ટ્રીય પ્રોજેક્ટ જાહેર કરી દીધો અને ત્યારબાદ બુ દુષ્કાળગ્રસ્ત બુંદેલખંડ વિસ્તારના વિકાસ માટે વડાપ્રધાનના પેકેજના ભાગરૂપે પ્રાઇમ મિનિસ્ટર પેકેજના ભાગરૂપે આ યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો બે હજાર એકવીસમાં જલશક્તિ મંત્રાલય અને બે બંને રાજ્યો વચ્ચે આ પ્રોજેક્ટના અમલીકરણ માટે કરારના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા એટલે બે હજાર એકવીસમાં ફરીવાર સરકારે આ પ્રોજેક્ટને પોતાના હાથમાં લીધો અને રેપિડલી એના પર કઈ રીતે કામ સ્ટાર્ટ થઈ શકે તે માટેનું અપ્રુવલ અને વગેરે જેટલી પણ ફોર્માલિટીઝ હતી તેને ઝડપથી પૂરી કરવામાં આવી આ માટેની અમલીકરણ એજન્સી કોણ હશે તો નીરા નામની એક નવી અમલીકરણ એજન્સી બનાવવામાં આવશે જે હાલની જે એજન્સી છે વોટર ડિસ્ટ્રીબ્યુશન માટેની તેને રિપ્લેસ કરશે તો પ્રોજેક્ટના અમલીકરણ માટે કેન બેતવા લિંક પ્રોજેક્ટ ઓથોરિટી કે પી એલ પી એ નામના સ્પેશિયલ પર્પઝ વ્હીકલની સ્થાપના કરવામાં આવશે તો પ્રોજેક્ટના અમલીકરણ માટે કેન બેતવા લિંક પ્રોજેક્ટ ઓથોરિટી નામના સ્પેશિયલ પર્પઝ વ્હીકલની સ્થાપના કરવામાં આવશે નેશનલ ઇન્ટરલિંકિંગ ઓફ રિવર્સ ઓથોરિટી પાસે વ્યક્તિગત લિંક પ્રોજેક્ટ્સ માટે એસપીવી સેટ કરવાની સત્તા છે એટલે જે નીરા જે એની એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી છે તે ફેઝિસ વાઇઝ જે જ્યાં ઠીક લાગશે ત્યાં એ સ્પેશિયલ પર્પઝ વેહિકલ અથવા તો એજન્સીઝની સ્થાપના કરી શકશે પ્રોજેક્ટના તબક્કાઓ ગયા છે તો આ પ્રોજેક્ટના મુખ્યત્વે બે તબક્કાઓ છે જેના મુખ્યત્વે ચાર ઘટકો છે તબક્કા એક કે જેમાં દોધાન ડેમ સંકુલ અને તેની પેટા કંપનીના એકમો જેવા કે લો લેવલ ટનલ હાઈ લેવલ ટનલ અને કેતવા કેન બેતવા લિંક કેનાલ અને પાવર હાઉસ બનાવવામાં આવશે બીજા તબક્કા અંતર્ગત ત્રણ ઘટકો જે છે લોઅર ઓર ડેમ બીના કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ અને કોઠા બેરેજ બનાવવામાં આવશે તો આ બધા ત્યાંના જે વિસ્તારો છે અને જેને જે નામ આપવામાં આવ્યા છે ફેઝિસને તેની અહીંયા આપણે વાત કરી લાભ શું થશે આટલો કરોડોનો પ્રોજેક્ટ બનાવવાથી આ પ્રોજેક્ટ બુંદેલખંડમાં આવેલો છે જે ઓલરેડી એક દુષ્કાળગ્રસ્ત પ્રદેશ છે જે ઉત્તર પ્રદેશના અને મધ્યપ્રદેશના લગભગ તેર જેટલા જિલ્લાઓમાં ફેલાયેલો છે તો જલશક્તિ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ પાણીની કમીવાળા જે પ્રદેશો છે એટલે કે જ્યાં પાણીની અછત છે ખેતી બરાબર નથી થતી તે વિસ્તારોને સિંચાઈ અને પીવાના પાણીમાંના ક્ષેત્રમાં ફાયદો કરશે જલ શક્તિ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ પાણીની કમીવાળા પ્રદેશને ઘણો ફાયદો કરશે વધુમાં આ નદી પરિયોજનાઓને વધુ એકબીજા સાથે જોડવાનો માર્ગ મોકળો કરશે જેથી દેશમાં પાણીની અછત વિકાસ માટે અવરોધક ન બને તો મેં તમને પહેલાં કીધું તેમ કે આ પહેલો ગવર્મેન્ટનો મોટો પ્રોજેક્ટ છે બરાબર કે જેના આધારે ગવર્મેન્ટ આવનારા ભવિષ્યના ઇન્ટરલિંકિંગના જે પ્રોજેક્ટ્સ છે તેનું ભવિષ્ય નક્કી થશે જો આ સક્સેસફુલ જાય છે તો આપણે વધુ ખર્ચો કરીશું અન્ય નદીઓને એકબીજા સાથે જોડવાથી જોડવા માટે જો આ પ્રોજેક્ટ નિષ્ફળ જાય છે તો એ બધા પ્રોજેક્ટ્સ માટે વધુ ડિટેલ્ડ એનાલિસિસની જરૂર આપણને પડશે જલ શક્તિ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ વાર્ષિક દસ બાસઠ લાખ હેક્ટરની સિંચાઈ લગભગ બાસઠ લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડશે તથા એકસો ત્રણ મેગાવોટ જેટલો હાઇડ્રો પાવર અને સત્યાવીસ મેગાવોટ જેટલી સૌર ઉર્જા ઉત્પન્ન કરે તેવી અપેક્ષા છે પડકારો કયા કયા છે તો પહેલાં મેં તમને કીધું તેમ કે જો પન્ના ટાઈગર રિઝર્વમાંથી આ નદી પસાર થાય છે એટલે શું થશે કે પન્ના ટાઈગર રિઝર્વનો અમુક વિસ્તાર ઓછો થઈ જશે તો એને કોમ્પન્સેટ કરવા માટે સરકારે ઓલરેડી એક ઓપ્શન વિચારેલો છે કે ભાઈ પન્ના ટાઈગર રિઝર્વ જે પાણીમાં ડૂબશે એના માટે આપણે શું કરવાનું છે તો રાષ્ટ્રીય જળ વિકાસ એજન્સીના જણાવ્યા અનુસાર એટલે કે નેશનલ વોટર ડેવલપમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર દોધન ડેમને લીધે જે જળાશય બનશે બરાબર તમારે ડેમ બનાવવા પડશે ને જ્યારે તમે ઇન્ટરલિંકિંગ કરો ત્યારે તો દોધન ડેમના જળાશયમાં નવ હજાર હેક્ટર વિસ્તાર ડૂબી જશે જેમાંથી પાંચ હજાર આઠસો ને ત્રણ હેક્ટર જેટલો વિસ્તાર પન્ના ટાઈગર રિઝર્વ હેઠળ આવે છે એટલે પન્ના ટાઈગર રિઝર્વનો જો પાંચ હજાર આઠસો ને ત્રણ એટલે લગભગ છપ્પનસો હેક્ટર જેટલો વિસ્તાર શું થશે ડૂબી જશે આને ઘટાડવા માટે ત્રણ વન્યજીવ અભયારણ્યો જેમ કે નોરાદેહી એમપીના રાણી દુર્ગાવતી અને યુપીના રાણીપુર વાઇલ્ડ વાઇલ્ડલાઇફ સેન્ચુરીને પન્ના ટાઈગર રિઝર્વ સાથે જોડી દેવામાં આવશે જેથી જે એરિયા ડૂબી ગયો છે એને કોમ્પન્સેટ કરી શકાય કેટલીક મંજૂરીઓ જરૂરી છે તો જ્યારે આવા પ્રોજેક્ટ બને ત્યારે અલગ અલગ મંત્રાલયોની અલગ અલગ મંજૂરીઓ જરૂરી હોય તો પહેલું છે ટેકનો ઇકોનોમિક ક્લિયરન્સ સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા આપવામાં આવશે ત્યારબાદ ફોરેસ્ટ ક્લિયરન્સ અને પર્યાવરણીય મંજૂરી જે પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા આપવામાં આવશે તથા આદિવાસી વસ્તીના પુનર્વસન યોજના તો આદિવાસી બાબતોના મંત્રાલય દ્વારા આપવામાં આવશે એટલે આમાં નેશનલ કમિશન ફોર સ્કેડ્યુલ્ડ ટ્રાઇબ નેશનલ કમિશન ફોર સ્કેડ્યુલ્ડ કાસ્ટ આદિવાસી મંત્રાલય બધા સાથે મળીને કામ કરશે કેમ કારણ કે જ્યારે જ્યારે આવા પ્રોજેક્ટ બનતા હોય છે ત્યારે સૌથી વધુ નુકસાન આદિવાસી પરિવારોનું થતું હોય છે આદિવાસી સમુદાયનું થતું હોય છે કેમ કારણ કે તો જ્યારે જ્યારે આવા પ્રોજેક્ટ બનતા હોય ત્યારે એ લોકોના અધિકારો માટે ઘણા બધા પ્રોટેસ્ટ ચાલતા હોય છે તો એવા જ પ્રોટેસ્ટને ગવર્મેન્ટે આ પ્રોજેક્ટ સાથે પણ ડીલ કરવું પડશે બરાબર તો એ ઘણો બધો ઇટ્સ અ લોંગ પાથ અને જેમ જેમ પ્રોજેક્ટ બનશે તેમ તેમ આપણને એની અપડેટ મળશે ભારતમાં નદીઓના ઇન્ટરલિંકિંગનો ઇતિહાસ શું છે તો સૌ પ્રથમ બ્રિટિશ રાજ દરમિયાન આ વિચાર રજૂ કરવામાં આવેલો અને બ્રિટિશ જનરલ અને સિંચાઈ એન્જિનિયર સર આર્થર કોટન નેવિગેશનલ હેતુઓ માટે ગંગા અને કાવેરીને જોડવાનું સૂચન કર્યું હતું અંગ્રેજો દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ્સ કયા છે તો ભૂતકાળમાં નદીને જોડતી અનેક યોજનાઓ હાથ ધરવામાં આવી છે દાખલા તરીકે પેરિયાર પ્રોજેક્ટ જે અંતર્ગત પેરિયાર બેસિનમાંથી વેગાઈ બેસિનમાં પાણીને ટ્રાન્સફર કરવાની કલ્પના કરવામાં આવી હતી અને તે ઓગણીસો અઢારસો પંચાણુંમાં શરૂ કરવામાં આવી હતી પણ જો આવા ભૂતકાળના જેટલા પણ આવા અટેમ્પ્ટ્સ છે તે ઓલમોસ્ટ બધા અટેમ્પ્ટ્સ કેવા રહ્યા છે નિષ્ફળ નીવડ્યા છે તો અન્ય પ્રોજેક્ટ્સ જેમ કે પરમબી અલિયાર કુર્નુલ કુડાબા કેનાલ તેલુગુ ગંગા પ્રોજેક્ટ અને રવિ બી એસ પણ હાથ ધરવામાં આવ્યા હતા આ ઉપરાંત જેમ આપણે નેશનલ ઇલેક્ટ્રિસિટી ગ્રીડ બનાવી છે કે એક રાજ્યમાંથી સરળતાથી બીજા રાજ્યમાં ઇલેક્ટ્રિસિટી પહોંચાડી શકો તે જ રીતે નેશનલ વોટર ગ્રીડ બનાવવાનો ગવર્મેન્ટનો પ્લાન છે ઓગણીસો સિત્તેરના દાયકામાં તત્કાલીન કેન્દ્રીય સિંચાઈ મંત્રી ડૉક્ટર કે એલ રાવ દ્વારા નદીમાંથી વધારાના પાણીને પાણીની અછતવાળા વિસ્તારમાં સ્થાનાંતરિત કરવાનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો તેમણે જળસંપન્ન વિસ્તારોમાંથી પાણીની અછતવાળા વિસ્તારોમાં પાણીના પરિવહન માટે રાષ્ટ્રીય જળ ગ્રીડ એટલે કે રાષ્ટ્રીય વોટર ગ્રીડનું નિર્માણ કરવાનું સૂચન કર્યું હતું રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના શું છે તો ઓગસ્ટ ઓગણીસો એંસી સુધી સિંચાઈ મંત્રાલયે આંતર બેઝિન જળ ટ્રાન્સફરની પરિકલ્પના કરતી જળ સંસાધનોના વિકાસ માટે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના તૈયાર કરી હતી નેશનલ પર્સ્પેક્ટિવ પ્લાનમાં બે ઘટકોનો સમાવેશ થાય છે હિમાલયન નદીઓનો વિકાસ અને દ્વિપકલ્પીય નદીઓનો વિકાસ એનપીપી મોડેલના આધારે નેશનલ વોટર ડેવલપમેન્ટ એજન્સીએ ત્રીસ નદીઓની કડીઓને ઓળખી છે જેમાંથી સોળ દ્વિપકલ્પના ઘટક હેઠળ છે અને ચૌદ હિમાલયના ઘટક હેઠળ છે કેન બેથવા ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ એ દ્વિપકલ્પના ઘટક હેઠળના સોળ પ્રોજેક્ટમાંનો એક છે તો કઈ કઈ આવી ત્રીસ નદીઓની પેર્સ છે જેને ઓળખવામાં આવી છે તો જુઓ તમારા લિસ્ટ સામે છે આ એક લિસ્ટ તમારે યાદ રાખી લેવાનું કે કઈ કઈ એવી અગત્યની નદીઓ છે જેને જોડવાનો જેને લિંક કરવાનો પ્લાન ગવર્મેન્ટ દ્વારા બનાવવામાં આવ્યો છે બરાબર તો જો ગુજરાતની કઈ કઈ નદીઓ તમને દેખાય છે દમણગંગા અહીંયા દેખાય છે નર્મદા દેખાય છે તાપી દેખાય છે બરાબર તો આ બધી જ નદીઓ માટે તમારે ધ્યાન રાખવાનું સાબરમતી દેખાય છે લુણી દેખાય છે બરાબર તો આ બધી નદીઓને જોડવાનો ગવર્મેન્ટનો આગળનો પ્લાન છે બરાબર તો ઇન્ટરલિન્કિંગ કે બેતવા ઇઝ એન એમ્બિશિયસ પ્રોજેક્ટ ઓફ ઇન્ડિયન ગવર્મેન્ટ અને એના પર આગળની જે ઇન્ટરલિન્કિંગના જે પ્રોજેક્ટ હશે તેમનું ભવિષ્ય હશે નેક્સ્ટ જે આપણું ટોપિક છે તે સાયન્સ એન્ડ ટેકનોલોજીના સબ્જેક્ટ સાથે જોડાયેલો છે અને એ છે ગગનયાન મિશન તો જો વી ઓલરેડી નો કે ગગનયાન મિશન શું છે તો ભારતનું પ્રથમ માનવીય સ્પેસ મિશન છે તો તાજેતરમાં કેન્દ્રીય અણુ ઉર્જા અને અવકાશ મંત્રીએ માહિતી આપી હતી કે ક્રૂડ ગગનયાન મિશન આખરે બે હજાર ત્રેવીસમાં લોન્ચ કરવામાં આવશે દેશનું પ્રથમ સ્પેસ સ્ટેશન બે હજાર ત્રીસ સુધીમાં આવે તેવી શક્યતા છે તો ગગનયાન મિશનનો મુખ્ય હેતુ જ એ છે કે સ્પેસમાં જઈને ઇન્સ્પેક્શન કરવાનું અને બે હજાર ત્રેવીસમાં આપણો એવો પ્લાન છે કે ભાઈ આપણે આપણું સ્પેસ સ્ટેશન બનાવવું છે જે માત્ર ભારતનું હોય બરાબર ભારત એને કંટ્રોલ કરે તો એવું સ્પેસ સ્ટેશન બનાવવાનો આપણો હેતુ છે એના પ્રી રિક્વિઝિટ માટે એના ઇન્સ્પેક્શન માટે ગગનયાન મિશનને હાલમાં મોકલવામાં આવી રહ્યું છે ગગનયાન એ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોનું એક મિશન છે ગગનયાન સમયપત્રક હેઠળ ત્રણ ફ્લાઇટ્સને ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે બે માનવરહિત ફ્લાઇટ અને એક માનવ અવકાશ ઉડાન હશે જુઓ પહેલાં કેમ બે માનવ રહિત ફ્લાઇટને મોકલવામાં આવશે કારણ કે જે સ્પેસને લઈને જે ઇનિશિયલ ડેટા કલેક્ટ કરવાનો છે એના માટે કોઈની પણ જાન જોખમમાં મૂક્યા વિના રોબોટિક યંત્રોને મોકલવામાં આવશે જે જે પ્રી ડેટા છે એને કલેક્ટ કરશે અને ત્યારબાદ એક માનવ ફ્લાઇટ ઉડાન ભરશે ઓર્બિટલ મોડ્યુલ તરીકે ઓળખાતા ગગનયાન સિસ્ટમ મોડ્યુલમાં એક મહિલા સહિત ત્રણ ભારતીય અવકાશયાત્રીઓ હશે અને અમને શું નામ આપવામાં આવ્યું છે તો અમને વ્યોમ મિત્ર નામ આપવામાં આવ્યું છે બરાબર તો વ્યોમ મિત્ર અથવા તો વ્યોમ નોટ્સ તરીકે એમને મોકલવામાં આવશે તે પાંચથી સાત દિવસ માટે પૃથ્વીથી ત્રણસોથી ચારસો કિલોમીટર ઊંચાઈએ પૃથ્વીની નીચી કક્ષામાં પરિભ્રમણ કરશે તેની લોન્ચિંગ સાથે એટલે એકવાર આપણે ગગનયાન લોન્ચ કરી દીધું સક્સેસફુલી ત્યારબાદ આપણે અમેરિકા ચીન અને રશિયા જેવા જે ઇલાઇટ ક્લબ છે સિલેક્ટિવ કન્ટ્રીઝ છે તેની લિસ્ટમાં આપણે સામેલ થઈ જઈશું જો ઘણા બધા વિકસિત દેશો પણ હજુ સુધી પોતાની માનવ સહિતની ફ્લાઇટ નથી મોકલી શક્યા આપણે એ મોકલીને કરી બતાવીશું તો એને ઓર્બિટમાં પહોંચતા લગભગ સોળ મિનિટનો સમય લાગશે જે લોન્ચ વિહીકલ છે તે છે જીએસએલવી માર્ક થ્રી અથવા તો જીએસએલવી એમકે કે થ્રી અને એને શ્રી હરિકોટાથી લોન્ચ કરવામાં આવશે દસ હજાર કરોડથી અંદરનું આ મિશન છે અને એને બે હજાર બાવીસના અંત સુધીમાં એને લોન્ચ કરી દેવામાં આવશે ઇન્ડિયા ચોથો દુનિયાનો દેશ હશે ચોથો માત્ર દેશ હશે કે જે અત્યાર સુધી મેન સ્પેસ ફ્લાઇટ લોન્ચ કરી છે યુએસ રશિયા અને ચાઇના પછી બરાબર ચાલો પે કયા કયા છે તો તે અહીંયા જે તમને આગળ બતાવવામાં આવ્યા છે આ બધા એના પે છે બરાબર તો પે લોટ્સ કઈ હિસાબના હશે તો એક હશે ક્રૂ મોડ્યુલ જે મનુ મનુષ્યને કેરી કરતું હશે બીજું છે સર્વિસ મોડ્યુલ જેમાં બે લિક્વિડ પ્રોપેલન્ટ એન્જિન દ્વારા તેને સંચાલિત કરવામાં આવશે અને તે ઇમરજન્સી એસ્કેપ અમે અને ઇમરજન્સી મિશન ઓર એબોર્ડથી સજ્જ હશે લોન્ચ કેવી રીતના કરવામાં આવશે તો જીએસએલવી માર્ક થ્રી જેને એલવીએમ થ્રી લોન્ચ વ્હીકલ માર્ક થ્રી પણ કહેવામાં આવે છે તે ત્રણ તબક્કાનું ભારે લિફ્ટ લોન્ચ વ્હીકલ છે તેનો ઉપયોગ ગગનયાનને લોન્ચ કરવા માટે કરવામાં આવશે કારણ કે તેની પાસે આવશ્યક પેલોડ ક્ષમતા છે ગગનયાનના મુખ્ય મિશન જેમ કે ક્રૂ એસ્કેપ સિસ્ટમ પરફોર્મન્સની માન્યતા માટે ટેસ્ટ વ્હીકલ ફ્લાઇટ અને ગગનયાનનું પ્રથમ અનક્રૂડ મિશન આવતા વર્ષના બીજા ભાગની શરૂઆતમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે આ પછી બે હજાર બાવીસના અંતમાં બીજું અનક્રૂડ મિશન મિત્ર વહન કરવામાં આવશે જે ઇસરો દ્વારા વિકસિત સ્પેસ ફેરિંગ માનવ રોબોટ છે અને છેલ્લે બે હજાર ત્રેવીસમાં વ્યોમનોટ્સ સાથેનું પ્રથમ ક્રૂડ ગગનયાન મિશન લોન્ચ કરવામાં આવશે આ મિશનનું મહત્વ શું છે તો તમે જુઓ કે ઇન્ડિયા કેટલો મોટો જમ્પ લે લેશે ઇન ધી સ્પેસ ટેકનોલોજી તો તે દેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના સ્તરને વધારવામાં મદદ કરશે તથા યુવાનોને પ્રેરિત કરવામાં મદદ કરશે ગગનયાનને સક્સેસફુલ બનાવવામાં મલ્ટિપલ એજન્સીઝ સામેલ છે લેબોરેટરીઝ સામેલ છે બ્રાન્ચીસ અને ઉદ્યોગો તથા વિભાગોને સામેલ કરવામાં આવ્યા છે રશિયા આપણને આના માટે આપણા જે વ્યોમનોડ જવાના છે અવકાશયાત્રીઓ તેમને ટ્રેનિંગ આપવા માટે રશિયા આપણી મદદ કરી રહ્યું છે તે ઔદ્યોગિક વિકાસમાં સુધારો કરવામાં પણ મદદ કરશે સ્પેસ સેક્ટરમાં જે પ્રાઇવેટ મેમ્બરશીપ વધારવા માટેના સુધારાના ભાગરૂપે એક નવી સંસ્થા ઇન સ્પેસની જાહેરાત ગયા વર્ષે બે હજાર એકવીસમાં કરવામાં આવી હતી તે સામાજિક લાભો માટે ટેકનોલોજીના વિકાસમાં મદદ કરશે તે આંતરરાષ્ટ્રીય સહયોગને સુધારવામાં મદદ કરશે બહુવિધ દેશો દ્વારા મૂકવામાં આવેલા એક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પૂરતું નથી બરાબર એટલે એક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી જે મલ્ટિપલ આપણે રિસર્ચ કરવાના છે તે પોસિબલ થતા નથી પ્રાદેશિક ઇકોસિસ્ટમની જરૂર પડી છે અને ગગનયાન પ્રાદેશિક જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરશે જેમ કે ખોરાક પાણી અને ઉર્જા તો જ્યારે તમે સેટેલાઇટ ઇમેજીસથી સેટેલાઇટના મેળવેલા ડેટાથી જ્યારે તમે આ બધી વસ્તુઓ માટે પોલિસી બનાવશો તો એ વધારે અસરકારક અને વધારે એફિશિયન્ટ પોલિસી હશે અન્ય ઇસરોના અગત્યના મિશન કયા કયા છે તો બે હજાર ત્રેવીસ માટે આપણે શુક્રયાન પણ રેડી કરી રહ્યા છે જે શુક્રનું ઓર્બિટર મિશન હશે તો શુક્રયાન ઓર્બિટર ઇસરો દ્વારા શુક્ર ગ્રહ પરનું પ્રથમ મિશન હશે અને ચાર વર્ષ સુધી તે શુક્ર ગ્રહનો અભ્યાસ કરશે બે હજાર બાવીસ ત્રેવીસમાં આપણે એલવન આદિત્ય સોલાર બનાવી રહ્યા છે તો સૂર્યનો અભ્યાસ કરવા માટે ભારતનું પ્રથમ વૈજ્ઞાનિક અભિયાન છે બે હજાર પંદરમાં લોન્ચ કરાયેલા એસ્ટ્રોસેટ પછી તે ઇસરોનું બીજું અવકાશ આધારિત ખગોળશાસ્ત્ર મિશન હશે ચંદ્રયાન ત્રણ ચંદ્રયાન બે આપણે બહુ થોડા માર્જિનથી ચૂકી ગયા બરાબર એન્ટાયરલી એ સક્સેસફુલ નથી બહુ થોડા માર્જિનથી ચૂકી ગયા તો ચંદ્રયાન થ્રી મિશન એ ચંદ્રયાન ટુ મિશનનું ફોલોઅપ મિશન છે જેમાં વિવિધ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે જેમાં રૂપરેખાંકનનું અંતિમકરણ સબ સિસ્ટમ રિયલાઇઝેશન એકીકરણ અવકાશયાનના સ્તરનું વિગતવાર પરીક્ષણ અને પૃથ્વી પર સિસ્ટમની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે સંખ્યાબંધ વિશેષ પરીક્ષણોનો સમાવેશ થાય છે તો જે ગેપ જે ગેપ આપણો ચંદ્રયાન ટુમાં રહી ગયેલો એ ચંદ્રયાન થ્રીમાં નહીં રહે એટલા માટે અત્યારે એના માટેના એનાલિસિસ ચાલી રહ્યા છે તો આ વાત થઈ ઇસરોના ગગનયાન મિશનની વિચ ઇઝ અ ફર્સ્ટ મેન્ડ મિશન ઓફ ઇન્ડિયા અને બીજા અગત્યના મિશનની જે ઇસરો દ્વારા અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે પણ ગવર્મેન્ટની એક યોજનાને લઈને છે ને એ છે સંપન્ન પ્રોજેક્ટ તો સંપન્ન કે જેનું પૂરું નામ છે સિસ્ટમ ફોર અકાઉન્ટિંગ એન્ડ મેનેજમેન્ટ ઓફ પેન્શન પ્રોજેક્ટ દ્વારા એક લાખથી વધુ લોકોએ સીધા તેમના બેંક ખાતામાં પેન્શન મેળવ્યું છે બરાબર તો જે મિડલમેન હતા અથવા તો પોસ્ટ દ્વારા જે પૈસા આપવામાં એને બંધ કરીને સીધે સીધા પેન્શનની રકમ લોકોના ખાતામાં જમા કરાવવામાં આવી છે શું છે સંપન્ન પ્રોજેક્ટ તો સંપન્ન પ્રોજેક્ટ બે હજાર અઢારમાં લોન્ચ કરવામાં આવ્યો હતો તે દૂરસંચાર વિભાગના પેન્શનરો માટે સિમલેસ ઓનલાઈન પેન્શન પ્રોસેસિંગ અને પેમેન્ટ સિસ્ટમ છે તે પેન્શનરોના બેંક ખાતામાં પેન્શનની રકમને સીધી ક્રેડિટ કરે છે આ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે જે સંચાર મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવી રહ્યો છે તેણે વિભાગને પેન્શન કેસોના ઝડપી પતાવટ સુધારેલા સમાધાન ઓડિટિંગ અને એકાઉન્ટિંગની સરળતામાં મદદ કરી છે તે છ મહિનામાં ટૂંકા ગાળામાં બીએસએનએલ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના બે હજાર ઓગણીસના છોતેર હજાર જેટલા કેસોનું નિરાકરણ કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે તે લવચિક ડિઝાઇન સાથેની સિસ્ટમ છે જે તેને સતત વિસ્તરી રહેલી જરૂરિયાતોને સમાવવા માટે સક્ષમ બનાવે છે બરાબર તો એ બહુ ઝડપથી આ સિસ્ટમને લોન્ચ કરવામાં આવી આ પ્રોજેક્ટને લોન્ચ કરવામાં આવ્યો અને સરળતાપૂર્વક જે ટેલિકમ્યુનિકેશનના જેટલા પણ લોકો હતા એમને સંપન્ન પ્રોજેક્ટ દ્વારા એમના ખાતામાં સીધે સીધી પેન્શનની રકમ પહોંચાડવામાં આવી લાભ શું છે તો તે ઈ પેન્શન પેમેન્ટ ઓર્ડર્સ પ્રદાન કરે છે જે ચૂકવણી પ્રક્રિયાને સરળ અને મુશ્કેલી મુક્ત બનાવે છે પેન્શનના કેસોનો સમયસર નિકાલ આવે છે દરેક પેન્શનર લોગ ઇન વિકલ્પ સાથે પેમેન્ટ હિસ્ટ્રી જેવી મહત્ત્વની માહિતી મેળવી શકે છે આ ઉપરાંત દરેક પેન્શનર માટે લોગઇન ચૂકવણી ઇતિહાસ જેવી મુખ્ય માહિતીની એક્સેસને પણ સક્ષમ કરે છે ફરિયાદોની ઓનલાઈન સબમિશન અને સમયસર એસએમએસ નોટિફિકેશન પણ તમને આવ્યા કરે છે એટલે જે પ્રમાણે કોઈ પ્રાઇવેટ એપ્લિકેશન કામ કરતી હોય એ જ પ્રમાણે હવે ગવર્મેન્ટ પણ બધી સુવિધાઓ સર્વિસ પ્રોવાઈડર તરીકેની સુવિધાઓ ગવર્મેન્ટ પણ ધીરે ધીરે લોકોને આપી રહી છે બરાબર તો આ વાત થઈ સંપન્ન પ્રોજેક્ટ વિશેની નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે પણ આપણા ઇન્ટરનેશનલ રિલેશનને લઈને ટૉપિક છે અને એ છે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ એટલે કે આઈ એસ એમાં યુનાઇટેડ નેશન્સને નિરીક્ષક તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે ઓબ્ઝર્વર કન્ટ્રી તરીકેનું સ્થાન આપવામાં આવ્યું છે આઈએસએ શું છે અને યુએન શું છે બંને વાતો આપણે અહીંયા સમજવાની છે તો તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સને નિરીક્ષકનો દરજ્જો આપ્યો છે તે અલાયન્સ અને યુનાઇટેડ નેશન્સ વચ્ચે નિયમિત અને સારી રીતે વ્યાખ્યાયિત સહકાર પ્રદાન કરવામાં મદદ કરશે જેનાથી વૈશ્વિક ઉર્જા અને વૃદ્ધિ વિકાસને ફાયદો થશે અગાઉ આઈએસએની ચોથી સામાન્ય સભા યોજાઈ હતી જ્યાં કુલ એકસો આઠ દેશોએ એસેમ્બલીમાં ભાગ લીધો હતો જેમાં ચુમ્બોતેર સભ્ય દેશો ચોત્રીસ નિરીક્ષક દેશો અને સંભવિત દેશો તથા ત્રેવીસ ભાગીદાર સંગઠનો અને તેત્રીસ વિશેષ આમંત્રિત સંગઠનોનો સમાવેશ થાય છે બરાબર તો યુનાઇટેડ નેશન્સ દ્વારા હાલમાં ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સને ઓબ્ઝર્વરનો દરજ્જો આપવામાં આવ્યો છે શું છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા તો યુનાઇટેડ નેશન્સ જનરલ અસેમ્બલી એ યુએનનું મુખ્ય વિચાર વિમર્શ નીતિ ઘડતર તથા પ્રતિનિધિ અંગ છે યુએનના તમામ એકસો ત્રાણું સભ્ય રાજ્યો જનરલ એસેમ્બલીમાં પ્રતિનિધિત્વ કરે છે જે તેને સાર્વત્રિક પ્રતિનિધિત્વ સાથે એકમાત્ર યુએન બોડી બનાવે છે સામાન્ય સભાના પ્રમુખ દર વર્ષે એક વર્ષની મુદત પૂરી કરવા પર વિધાનસભા માટે ચૂંટાય છે બરાબર એટલે દર વર્ષે યુએનના જે પ્રેસિડેન્ટ છે તેની ચૂંટણી થાય છે અને એમને એક વર્ષની મુદત માટે ચૂંટવામાં આવે છે મિટિંગ્સ ક્યારે થાય છે તો દર વર્ષે સપ્ટેમ્બરમાં વાર્ષિક જનરલ એસેમ્બલી સત્ર અને સામાન્ય ચર્ચા માટે ન્યૂયોર્કમાં જનરલ એસેમ્બલી હોલમાં યુએનની સંપૂર્ણ સદસ્યતા મળે છે જેમાં ઘણા રાજ્યોના વડાઓ હાજરી આપે છે અને સંબોધન કરે છે શાંતિ અને સલામતી નવા સભ્યોના પ્રવેશ અને અંદાજપત્રીય બાબતો જેવા મહત્વના પ્રશ્નો અંગેના નિર્ણયો માટે સામાન્ય સભાની બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે તો જે અગત્યના નિર્ણયો છે જેમ કે શાંતિ સલામતી કોઈ નવાને એડમિશન આપવું હોય અથવા તો બજેટરી મેટર્સ હોય ત્યાં બે તૃતીયાંશ બહુમતી જોઈશે બાકીના દરેક નિર્ણયોમાં ડે ટુ ડે જે રિઝોલ્યુશન હોય તેમાં સાદી બહુમતી દ્વારા નિર્ણયો લેવામાં આવે છે આઈ શું છે તો આઈએસએ એક આંતર સરકારી સંધિ આધારિત સંસ્થા છે જેની પાસે ધિરાણ અને ટેકનોલોજીના ખર્ચને ઘટાડવામાં મદદ કરીને સૌરવૃદ્ધિને ઉત્પ્રેરિત કરવાનો વૈશ્વિક આદેશ છે તો જો બેસિકલી બે હજાર સોળમાં કોપ ટ્વેન્ટી વનમાં ભારત દ્વારા આ કોન્સેપ્ટ મૂકવામાં આવેલો કે ભાઈ જ્યારે દુનિયા પાસે આટલું બધું ફ્રી સોલાર પાવર છે મતલબ સૂર્ય સતત જ્યારે આપણને મળે છે સૂર્યના કિરણો જ્યારે સતત મળે છે અને ખાસ કરીને જે કર્કવૃત અને મકરવૃતની વચ્ચેના જે દેશો છે તે લોકોને તો કેમ નહીં આપણે એ સૌર ઉર્જાને ઉપયોગ કરીને એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીએ કે આપણે આવનારા વર્ષોની જે ઉર્જાની સમસ્યા છે તેને આપણે સુલજાવી શકીએ તો એક ભારતીય પહેલ છે ચાલો કે પહેલાં આઈએસએ વન સન વન વર્લ્ડ અને વન ગ્રીડ એટલે કે ઓસોવોગના અમલીકરણ માટેની નોડલ એજન્સી છે જે અન્ય લોકોની વીજળીની માંગ પૂરી કરવા માટે એક પ્રદેશમાં ઉત્પન્ન થતી વધારાની સૌર શક્તિને સ્થાનાંતરિત કરવાનો પ્રયાસ છે એટલે માની લો કે ભારતમાં તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી દીધું સૌર ઉર્જા માટેનું એક્સેસિવ જે વધારાની વીજળી છે સરપ્લસ વીજળી જે છે સૌર ઉર્જા દ્વારા ઉત્પન્ન થયેલી તેને તમે ઇઝીલી બાંગ્લાદેશ નેપાળ ભૂટાન જેવા દેશોને ટ્રાન્સફર કરી શકો છો એ માટેનો જે પ્રોજેક્ટ છે તે છે ઓસોગ વન સન વન વર્લ્ડ વન ગ્રીડ આઈએસએ એક ભારતીય પહેલ છે જે ભારતના વડાપ્રધાન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ દ્વારા ત્રીસમી નવેમ્બર બે હજાર પંદરના રોજ પેરિસ ફ્રાન્સમાં કોન્ફરન્સ ઓફ ધી પાર્ટીઝ એટલે કે હોપ ટ્વેન્ટી વનની લાઇન્સમાં એકસો એકવીસ સૌર સંસાધનો સાથે શરૂ કરવામાં આવી હતી સંભવિત સભ્યો તરીકે ટ્રોપિક ઓફ કેન્સરના ઉષ્ણકટિબંધ અને વૃત વચ્ચેના સંપૂર્ણ અથવા આંશિક રીતે આવેલા સમૃદ્ધ દેશો છે એટલે કર્કવૃત અને મકરવૃતના દેશોને પહેલાં ટાર્ગેટ કરવામાં આવ્યા છે કે ભાઈ એ લોકોની ત્યાં સૂર્યપ્રકાશ ઓલમોસ્ટ વર્ષના નવ મહિના સુધી રહે છે તો એનો ફાયદો આપણે લઈ શકીએ સભ્યો ગયા ગયા છે તો એકસો એક સભ્યો છે ચેરમેન છે ઇન્ડિયા વાઇસ ચેરમેન છે ફ્રાન્સ અને યુએસએ તાજેતરમાં એમાં જોડાયું છે લેટ ટ્વેન્ટી ટ્વેન્ટી વનમાં જે બહુ મોટી વાત છે આઈએસએ માટે મુખ્ય મથક ક્યાં છે તો હાલમાં એનું ટેમ્પરરી હેડક્વાર્ટર ભારતમાં બનાવવામાં આવ્યું છે અને વચગાળાનું સચિવાલય ગુરુગ્રામમાં સ્થાપવામાં આવ્યું છે ઉદ્દેશ્ય શું છે તો આઈએસએ સભ્ય દેશોમાં સૌર ઉર્જાના સ્કેલિંગ માટે મુખ્ય સામાન્ય પડકારોને સામૂહિક રીતે સંબોધવા નવા આઈએસએના કાર્યક્રમો સોલાર પીવી પેનલ્સ અને બેટરી વપરાશના કચરા તથા સૌર હાઇડ્રોજન પ્રોગ્રામના સંચાલન પર નવા આઈ એસ એ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા છે નવી હાઇડ્રોજન પહેલનો ઉદ્દેશ્ય હાલમાં ઉપલબ્ધ છે તેના કરતાં વધુ સસ્તું દરે હાઇડ્રોજનનું ઉત્પાદન કરવા માટે સૌર વીજળીના ઉપયોગને સક્ષમ કરવાનો છે બરાબર તો અત્યારે આપણે યુએસડી ફાઈવ ડોલર પ્રતિ કિલો આપણને પડે છે જેને આપણે ઘટાડીને યુએસડી ટુ ડોલર પ્રતિ કેજી હાઇડ્રોન હાઇડ્રોજન અને સૌર વીજળીના ઉત્પાદનને આપણે કરવાનું છે ભારતમાં સૌર ઉર્જાને લઈને કઈ પહેલ કરવામાં આવી છે તો જો ભારત ઓલરેડી જે રિન્યુએબલ એનર્જી સોર્સિસ છે તેના માટે એક્સેપ્શનલ કામ કરી રહ્યું છે બહુ સારું કામ કરી રહ્યું છે અને એટલા જ માટે આપણને આપણે આગળ પણ વાત કરી છે કે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી આઈઈ દ્વારા આપણને પૂર્ણ સભ્ય બનવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે જ્યારે આપણે આઈ એના મેમ્બર બનવા માટેની જે નેવું દિવસનો સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ હોવો જોઈએ આપણી પાસે પ્રી રિક્વિઝેડ આપણે પૂરી કરતા નથી છતાં પણ સૌર ઉર્જામાં આપણું કામ જોઈને આપણને એ આપવામાં આવ્યું છે ઇન્વિટેશન બરાબર ચાલો તો ભારતમાં કઈ પહેલ છે તો નેશનલ સોલાર મિશન જે ક્લાઇમેટ ચેન્જ પરના નેશનલ એક્શન પ્લાનનો એક ભાગ છે તો સૌર ઉર્જામાં ભારતને વૈશ્વિક લીડર તરીકે સ્થાપિત કરવા માટે શક્ય તેટલી ઝડપથી સમગ્ર દેશમાં તેના પ્રચાર પ્રસાર માટે નીતિ બનાવવામાં આવી રહી છે આઈએનડીસીનું લક્ષ્ય શું છે તે વર્ષ બે હજાર બાવીસ સુધીમાં સો ગીગાવોટ ગ્રીડ કનેક્ટેડ જે આપણો પંચોતેર ગીગાવોટનો ટાર્ગેટ હતો આપણે ઓલરેડી અચીવ કરી દીધું એટલે હવે આપણે સો ગીગાવોટ પર પહોંચ્યા છે તો સો ગીગાવોટ ગ્રીડ કનેક્ટેડ સોલાર પાવર પ્લાન્ટ્સ ઇન્સ્ટોલ કરવાનું લક્ષ્ય રાખે છે આ બિનઅશ્મિભૂત ઇંધણ આધારિત ઉર્જા સંસાધનોમાંથી લગભગ ચાળીસ ટકા સંચિત ઇલેક્ટ્રિક પાવર સ્થાપિત ક્ષમતા પ્રાપ્ત કરવા અને બે હજાર પાંચના સ્તરથી તેની જીડીપી ઉત્સર્જનની તીવ્રતાના તેત્રીસથી પાંત્રીસ ટકા ઘટાડવાના ભારતના ઉદ્દેશિત રાષ્ટ્રીય નિર્ધારિત યોગદાન લક્ષ્યને અનુરૂપ છે એટલે આપણે શું કર્યું છે કે આપણી જીડીપીમાં તેત્રીસથી પાંત્રીસ ટકા સુધીનું જે આપણો બિનઅશ્મીભૂત ઊંધણ એટલે કે નોન ફોસિલ ફ્યુલનું જે યોગદાન છે તેને આપણે ઘટાડી દેવાનું છે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ અને વન્સ એન્ડ વન વર્લ્ડ વન ગ્રીડ લોન્ચ કરવામાં આવી છે ભારત માં અને ભારત તરફથી દુનિયામાં સરકારી યોજનાઓ બીજી કઈ કઈ છે તો જેમ કે સોલાર પાર્ક સ્કીમ કેનાલ બેંક કેનાલ ટોપ સ્કીમ બંડલિંગ સ્કીમ ગ્રીડ કનેક્ટેડ સોલાર રૂફટોપ સ્કીમ કુસુમ યોજના આ બધી યોજનાઓ સોલાર પાવર ને રિલેટેડ છે પ્રથમ ગ્રીન હાઇડ્રોજન મોબિલિટી પ્રોજેક્ટ તો નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ રિન્યુએબલ એનર્જી લિમિટેડ એ દેશનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન મોબિલિટી પ્રોજેક્ટ સ્થાપવા માટે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ સાથે સમજૂતીના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા છે ગ્રીન હાઇડ્રોજન પુનઃપ્રાપ્ય પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે એનો ઉપયોગ કરીને પાણીના વિદ્યુત વિચ્છેદન દ્વારા બનાવવામાં આવે છે અને તેમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઓછું હોય છે કાર્બનનું જે ઉત્સર્જન છે તે કેવું થાય છે ઓછું થાય છે બરાબર ચાલો તો આ વાત થઈ સૌર ઉર્જા પહેલની તો આઈ હોપ કે તમને આજનો જે લેક્ચર છે જેટલા પણ ટોપિક આપણે જોયા તે બધા સમજમાં આવ્યા છે જો કોઈ પણ ડાઉટ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ